हेलो एवरीवन, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज હું તમારી જોડે શેર કરીશ સાંજ માટે કે નાસ્તા માટે ઝટપટ બની અને તૈયાર થઈ જાય તેવા એકદમ ક્રિસ્પી ભજિયાની રેસીપી। આ રીતે તમે બનાવશો એટલે તેલ પણ ખૂબ જ ઓછું જોશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે। તો આ વિડિયો જોઈ અને તમે પણ ઘરે આજે જ ટ્રાય કરજો। અને આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે। તો એકદમ સરસ એવા ક્રિસ્પી ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલી કોબીજ લીધેલી છે। આ નાની સાઇઝની છે એટલે મેં 2 લીધેલી છે, જો તમે મોટી સાઇઝની 1 કોબીજ લો તો પણ ચાલે। ત્યારબાદ હવે આપણે તેને આ રીતે કટ કરવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કોબીજને આ રીતે લાંબી લાંબી અને પતલી પતલી આપણે કટ કરતી જવાની છે। જો તમારે આ રીતે ચપ્પુની મદદથી કટ ના કરવી હોય તો તમે કોઈ પણ ખમણીનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે સેમ આ જ રીતે આપણે બધી જ કોબીજને કટ કરી અને તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો મેં બધી જ કોબીજને કટ કરી અને આ રીતે એક બાઉલમાં લઈ લીધી છે। ત્યારબાદ તેમાં 1/2 બાઉલ જેટલી આપણે કોથમીર એડ કરીશું, 1 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું, 1/2 ચમચી જેટલા અજમા આ રીતે હાથમાં લઈ અને આપણે મસરીને એડ કરવાના છે। આ રીતે એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ 1/2 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। ત્યારબાદ હાથ વડે જ આપણે બધા જ મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ આ ભજીયાને વધારે ક્રિસ્પી બનાવવા માટે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલો રવો એડ કરીશું અને તેને પણ એક વખત સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। અને ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલો આપણે પહેલાં તો ચણાનો લોટ એડ કરીશું અને તેને હાથ વડે એક વખત મિક્સ કરી દઈએ। ત્યારબાદ હવે તેમાં જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈશું અને હાથ વડે તેને મિક્સ કરતા જઈએ। તો તમે જોઈ શકો છો એકદમ પતલું પણ નહીં અને એકદમ થીક પણ નહીં, આ રીતેનું ક્રિસ્પી ભજીયા માટેનું બેટર બનાવી અને આપણે તૈયાર કરવાનું છે। તો બેટર તૈયાર થઈ ગયું છે અને અહીં આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો તૈયાર કરેલા બેટરમાંથી આપણે આ રીતે ભજીયા મૂકી દઈશું। ભજીયાને એકદમ નાના પણ નહીં અને મોટા પણ નહીં એ રીતે મૂકીશું, જેથી કરી અને તે અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જશે। તો આપણે પહેલાં તો તેને ગેસને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરી અને આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું। ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને તેનો બહારથી પણ કલર એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન આવી જાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો તમે જોઈ શકો છો ભજીયાનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે। તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને સેમ આ જ રીતે ફ્રાય કરી અને આપણે બાકીના બધા જ ભજીયા તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી બન્યા છે। હું તમને અહીં એક ઓપન કરીને પણ બતાવી દઉં, અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો ગરમા ગરમ ભજીયાને આપણે ટમેટો કેચઅપ અથવા તો ચા જોડે સર્વ કરી શકીએ છીએ। મેં અહીંયા ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી દો।